સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાટીદાર આંદોલન અનામત સમિતિ દ્વારા પ્રાંતિક તલોદના પ્રાંત અધિકારીઓ સોનલબા પઠેરિયાને આવેદન પત્ર આપીને આંદોલનકારીઓ પર થયેલા કેસને પરત લેવા માંગણી કરી હતી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસનો પરત ખેંચવા બાબતે તેમજ પાટીદાર સમાજના યુવાનો દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ

ઓને અનેક નિર્દોષ પાટીદાર યુવાનો પરના કેસો દાખલ કરી તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા તેને લઈને સમગ્ર રાજ્યમાં આંદોલનનું જુવાડ જોવા મળી રહ્યું છે ત્યારે હાલ પાટીદાર યુવાનોની માંગણી વ્યાજબી લાગતા સરકારે બિન અનામત વર્ગમાં ચાલતા સર્વણોને દસ ટકા અનામતની જાહેરાત કરવી પડી હતી આંદોલનકારીઓ યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી આ ઘટના દરમિયાન અનેક વખત સમાજના શ્રેષ્ઠીઓએ સાત સરકારે આંદોલનકારીઓની સાથે વાટાઘાટ કરી અને વાતચીત કરી પરંતુ તે દરમિયાન સરકારના માનનીય મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી આંદોલન સંદર્ભે થયેલ કેસ પરત ખેંચવાની સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત કરી પરંતુ ચૂંટણીઓ દરમિયાન નાના મોટા અમુક કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા પરંતુ હજુ ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ પાટીદારો ઉપર કેસ પરત ખેંચવાના બાકી હોય જેના કારણે ઘણા નિર્દોષ પાટીદાર યુવાનોને કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને પાટીદાર આંદોલન સમિતિના સભ્યો દ્વારા પ્રાંતિજ તાલુકાના સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ તાલુકાના પ્રાંત અધિકારી સોનલબા પેઢરિયાને આવેદન પત્ર આપીને રજૂઆતો કરી હતી કે આગામી 15 દિવસની અંદર આ કેસ ઉપર નહીં ખેંચાય કે યોગ્ય કાર્યવાહી થયેલી જણાશે નહીં તો સમગ્ર રાજ્ય માં કાર્યક્રમ કરવાની પણ ફરજ પડશે તેવું પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય અનિલ પટેલે જણાવ્યું હતું પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત દ્વારા બે હાજર પંદર થી જે પાટીદાર આંદોલન ચાલે છે જેની અંદર અસંખ્ય કેસો પાટીદારના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા અને મુખ્ય આંદોલનકારીઓ પર જે અસંખ્ય કેસો ગુજરાત સરકારે કરેલા એના અનુસંધાને ગુજરાત સરકારના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જોડે અમારા સમાજના ખોડલધામ અને ઉમિયાધામના મૂળ ટ્રસ્ટીઓ અને મૂ સમાજના મુખ્ય આગેવાનો દ્વારા સરકાર જોડે રજૂઆત કરેલી કે અમારા બે હજાર પંદરના આંદોલનના લગતા બધા કેસો વાઇન્ડઅપ કર્યું છે સરકારે એ હકારા પર પ્રતિ આપેલો પણ છેલ્લા બે વર્ષની અંદર આનો કોઈપણ પ્રકારનો નિર્ણય ના આવતા હાલ બધા કેસો ચાલુ હોવાને કારણે અમારા આંદોલનકારીઓ કોર્ટોની અંદર ધક્કા ખાઈ રહ્યા છે સરકારને અમે આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા લેવલે અને તાલુકા લેવલે આવેદન પત્ર આપવાનું પ્રોગ્રામ રાખેલ છે જેના તરફી અમે આજે પ્રાથિત તાલુકાની અંદર એસટીએમને આવેદનપત્ર આપ્યું છે જેમાં ખાસ સ્પષ્ટ જણાવ્યું છે કે અમારા થયેલા આંદોલનના ટોટલી કેસો સરકાર દ્વારા જો પંદર દિવસની અંદર પૂર્ણ કરવામાં નહીં આવે તો હકારાત્મક તરીકે અને સત્કારાત્મક તરીકે અને રત્માત્મક રીતે આંદોલન ફરીથી ચાલુ થશે અને સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે Дивианг Ньюс. Прантич.